હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કેમ છો આજે આપણે ધોરણ ત્રણ સામાન્ય જ્ઞાનની અંદર પાઠ નંબર ત્રણ જોઈશું જેનું નામ છે સજીવ અને નિર્જીવ અને પ્રાણી સજીવ કહેવાય કોને સજીવ કહેવાય અને કોને નિર્જીવ કહેવાય એ આજે આપણે જોવાનું છે વનસ્પતિ અને પ્રાણી એ બંને શું છે સજીવ છે કુંડામાં વાવેલો છોડ એ શું કહેવાય સજીવ માછલી સજીવ ડેટકો પતંગિયું પોપટ કૂતરો બતક તે બધા શું કહેવાય છે સજીવ કહેવાય છે સજીવને હવા પાણી અને ખોરાકની જરૂર હોય છે જે સજીવ કહેવાય છે તેને હવાની જરૂર હોય છે પાણીની જરૂર હોય છે અને ખોરાકની જરૂર હોય છે તેને કહેવામાં આવે છે સજીવ ચાલો આગળ જોશું સજીવ પોતાની જાતે હલનચલન કરી શકે છે જે સજીવ હોય તે પોતાની જાતે હલનચલન કરી શકે પાણી પી શકે હવા ખા શકે ખોરાક પણ લઈ શકે છે કૂદકા છે શું કરે છે પોતાની જાતે કૂદકા મારે છે પંખી શું કરી શકે આકાશમાં ઉડી શકે છે છોકરો શું કરી શકે છે દોડી શકે છે આને શું કહેવામાં આવે છે સજીવ પોતાની જાતે હલનચલન કરી શકે સજીવ સજીવ વિકાસ પામે છે છોકરો વિકાસ પામીને પુરુષ બને છે અહીંયા આપણને ચિત્ર આપવામાં આવ્યા છે નાના અંત છોકરાનું તે વિકાસ પામીને શું થાય છે મોટો પુરુષ થાય છે છોકરી વિકાસ પામીને સ્ત્રી બને છે અહીંયા નાની અમથી છોકરી આપી છે વિકાસ પામીને શું થઈ ગઈ છે મોટી સ્ત્રી બની ગઈ છે ગલુડિયું વિકાસ પામીને કૂતરું બને છે જ્યારે નાનું ગલુડિયું હોય અને મોટું થાય વિકાસ પામીને ત્યારે શું બને છે કૂતરું બને છે બી વિકાસ પામીને છોડ બને છે અહીંયા આપણને આકૃતિમાં નાના નાના પહેલે બી આપ્યા છે એમાંથી વિકાસ પામતા 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 શું થઈ ગયું મોટો છોડ થઈ ગયો છે એટલે આ બધી વસ્તુ શું છે સજીવ હવે આપણે જોઈશું નિર્જીવ નીચે કેટલીક નિર્જીવ વસ્તુઓના ચિત્રો આપેલા છે હવે આગળ આપણે સજીવ જોયું હવે આપણે જોશું નિર્જીવ પથ્થર મકાન સાયકલ બેટ ઘડિયાળ ખુરશી કાતર પેન્સિલ પેન વગેરે બધું શું કહેવામાં આવે છે નિર્જીવ નિર્જીવ વસ્તુઓને હવા પાણી અને ખોરાકની જરૂર હોતી નથી નિર્જીવ વસ્તુઓ પોતાની જાતે હલન શકતા નથી નિર્જીવ વસ્તુઓ વિકાસ પામતી નથી જેમ સજીવને હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે તેમ નિર્જીવને જરૂર પડતી નથી સજીવ શું કરી શકે છે હલનચલન કરી શકે પોતાની જાતે પણ નિર્જીવ ચીજ હલન ચલન કરી શકતી નથી નિર્જીવ ચીજ શું નથી કરી શકતી વિકાસ પામતી નથી પણ સજીવ ચીજ શું કરી શકે છે વિકાસ પામી શકે છે ચાલો આપણે એક્સરસાઇઝ સાથે જોશું સજીવોને હવા પાણી અને ખોરાક ની જરૂર હોય છે ખાલી જગ્યા ઉડે છે કોણ ઉડે છે પંખી ખાલી જગ્યા કૂદવા માટે છે કોણ ગલુડીયો વિકાસ પામીને શું બને છે કૂતરું ખાલી જગ્યા નિર્જીવ છે શું આવશે પથ્થર તુલસીનો છોડ ખાલી જગ્યા છે સજીવ ખાલી જગ્યા વિકાસ પામીને પુરુષ બને છે કોણ વિકાસ પામીને પુરુષ બને છે તો કે છોકરો ખાલી જગ્યા વિકાસ પામીને સ્ત્રી બને છે છોકરી ખાલી જગ્યા વિકાસ પામી છોડ બને છે બી ખાલી જગ્યા વસ્તુ વિકાસ પામતી નથી નિર્જીવ સવાલ નંબર બે નીચે આપેલા નામ સામે નિર્જીવ સજીવ લખો ગાય શું કહેવાય સજીવ બેટ નિર્જીવ ઘડિયાળ નિર્જીવ લીમડો સજીવ પેન્સિલ સજીવ આ ચેપ્ટર નંબર ત્રણ ની એક્સરસાઇઝ સ્વાધ્યાય દરેક વ્યક્તિને ખ્યાલ વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો છે સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવામાં આવે છે